સ્ટેશનની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વાગરાની સાયખા જીઆઈડીસીની પ્રેરસ્ટોપ કંપનીમાંથી વાદની ચોરી કરી વેચવા નીકળેલા કંપનીના કર્મચારી સહિત 3 શખ્સોને ઝડપી પાડી એસએસના વાલ અને ઇકો કાર મળી 3,98,000 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એસએસના વાલ્વ વેચવા એક ઇકો કાર ઉભી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબીની ટીમ રાજપીપળા ચોકડી પર પહોંચી ઉભેલી ઇકો કારની તલાશી લેતા અંદરથી એસએસના વાલ્વનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇકો કાર ચાલક મોઇનુદ્દીન દિવાન તેમજ કારમાં સવાર વાગરાના અટાલીના હાર્દિકસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ સાયખા જીઆઈડીસીમાં આવેલ પ્રેસ્ટોપ કંપનીના સ્ટોરરૂમમાંથી અન્ય કર્મચારી સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને તેને રામબાબુ મંગલા પ્રસાદના ઘરમાં મૂક્યો હતો જે વેચવા માટે આવ્યા હતા. હાર્દિકસિંહની કબૂલાતના આધારે પોલીસે ઇકો કારમાંથી 13 રંગ વાલ્વ અને પ્લેટ મળી. કુલ રૂપિયા 98,000 વાલ્વ તેમજ 3,00,000ની ઇકો ગાડી મળી. કુલ રૂપિયા 3,98,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની ધરપકડ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.